ગ્રંથકાર કહે સેતુ શું એ સમજાવવાની જરૂર નથી, છતાંય સમજાવ્યું
કે બધા જાણે છે કે કેવી રીતે નદીના જળ જે છે એને રોકવા માટે હવે એક કાષ્ઠ વગેરેની વસ્તુઓથી એક સેતુ બાંધવામાં આવ્યો હોય છે. ઈશાન ભૂરાજલોકાનામ તદ્વેષ વિધારક ભગવાન જે સેતુ એ દેખાતો નથી. પેલું સેતુ દેખાય છે, દેખાય છે અને સાથે સાથે શું કામ કરે પણ દેખાય છે. કેવી રીતે એ જળના પ્રવાહને ધારણ કરે છે અને રોકે છે અને મર્યાદામાં રાખે છે. તો જે ધારણ કરે, રોકે, મર્યાદામાં રાખે, એ નિયંત્રિત કરે, શાસન કરે અને સેતુ કહેવાય. એવું કશું છે દુનિયાની અંદર હવે જેના પર તમે ધ્યાન દોરવામાં આવે છે. એશામ ભૂરાદિ લોકાનામ તદ્વત એશ વિધારક એશ અજહ મહાન અજહ આવું કહેવામાં આવ્યું. ભૂતાધિપતિ ભૂતપાલ સર્વસ્ય વશી સર્વસ્યાન જે ઈશ્વર કહેવામાં આવ્યો એ ભૂરાદિ લોકાનામ તદ્વત એશ વિધારક તદ્વત કંઈક એવી જ રીતે આ ઈશ્વર જે છે એ બધા લોક લોક શબ્દનો અર્થ કર્યો એટલે કે ભૂરાદિ લોકાના ભૂ વગેરે લોક છે અને પોતપોતાના સ્થાને રાખનાર પોતપોતાની મર્યાદામાં રાખનાર કંઈક છે ખરો એનું નામ ઈશ્વર. મહાભૂતાની અમૂન અત્ર કો નામ વિનિવારે હવે ધ્યાન દોરે છે આપણે કહો કોઈક સેતુ છે અમૂન મહાભૂતાની અત્ર કો નામ વિનિવારે આ બધા મહાભૂતો છે પૃથ્વી જળ અગ્નિ વગેરે મહાભૂતો છે જે અત્યંત શક્તિશાળી છે અને આમ તો પોતાનું કામ કરવા સ્વતંત્ર છે એ છતાંય પણ કોઈ ક્યારે પણ પોતાની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી એ પણ એક હકીકત છે. ભાગુ અગ્નિનું કામ છે એટલું એ કામ કરે એ શાંત એ શીતળ ના કરે ઠંડુ ના કરે પ્રકાશવું શુદ્ધનું કામ છે વગેરે આ દરેક દરેકને પોતાને આપવામાં આવેલીનું જે કર્તવ્ય છે ફરજ છે એનું પાલન થઈ રહ્યું છે. ક્યારેય પણ કોઈ પોતાની મર્યાદાનું ક્યારે ઉલ્લંઘન નથી કરતું પણ જાણે કે ઉલ્લંઘન થયું ભૂકંપ થયો તો એ પણ મર્યાદાની અંદર જ છે. આપણે જેને જેને કુદરતી હોનારો તો માનીએ છીએ અને તેથી આપણને જે સ્વીકાર્ય નથી કે જે ના થયું આપણે માનતા હોય એ બધી વસ્તુઓ પણ વાસ્તવમાં તે જે તત્વ છે એનો સ્વભાવ જ છે. દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તે છે. એવું બને કે આપણે એનો સ્વભાવ બરોબર ન સમજ્યા હોઈએ એના માટે એના વર્તન અકસ્માત કહીએ કે જે કહેવું એ કહીએ. એટલું જાણે જ છે વૈજ્ઞાનિકો દરેક વસ્તુ પોતાના સ્વભાવ પણ વર્તે. હા, શું સ્વભાવ છે હંમેશા નક્કી કરી શકાતો ને એવા જોઈએ. આમ કશી વસ્તુનો સ્વભાવ પૂરેપૂરો નક્કી કરી શકાય જ નહીં. છતાં અંદાજ બાંધી શકીએ કે ભાઈ વસ્તુ પડે તો એનું એક્સિલરેશન કેટલું છે અંદાજ બાંધી શકીએ. અહીં તો આપણું જીવન ચલાવી શકીએ, બધું ચાલે છે. એરોપ્લેનો ચાલે, જેટ પ્લેન ચાલે છે, પેલા બધા વાયુ યાનો બધું ચાલે છે. એ બધું અંદાજ બાંધેલો છે લગભગ. એન્જિનિયરિંગ ઓફ લિમિટ લિમિટ એટલે ત્યાંથી પહોંચે છે ત્યાં પહોંચાય નહીં કોઈ દિવસ. તેમ કશી વસ્તુ એકદમ ચોક્કસ અંતિમ આપણે નિર્ણય આપી ના શકીએ પણ લગભગ એવો આપીએ એટલે આપણું કામ ચાલે. ક્યારેક ન ચાલે ત્યારે થાય કે આ કંઈક થોડુંક ગણતરીમાં કચાશ રહી ગઈ હશે કે અંદાજમાં કચાશ રહી ગઈ હોય તો ન ચાલે પછી. મોટી મોટા વિમાન બોઇંગના મોટા મોટા એરક્રાફ્ટ હોય કે જીએમની મોટી મોટી કાર હોય એ જાત જાતની બધી મુશ્કેલીઓ ઊભી કરે. પછી પેલા એમઆઈ જીમિંગ વિમાન હોય એટલે કશું કરી ગયું અંતર ધીમે ધીમે ખબર પડે આપણને. પણ હકીકત છે કે દરેક વસ્તુ પોતાના સ્વભાવ પ્રમાણે અને પોતાની મર્યાદામાં જ કામ કરે છે. એવું જે ના હોત તો જીવન આપણે જીવી જ ના શકે. ગુના વિનિવારે હવે કે બધાને સ્વતંત્રતા હોત પૃથ્વીને જેમ ફાવે ફરવાની, અગ્નિ જેમ તેમ બળવાની સ્વતંત્રતા હોત. આ તો અમુક શરતો સંતોષાય તો જ અગ્નિ બળે, નહીં તો ના બળે.
ওই সামান্য কোনো গ্যাস টাইম যাতে চালু হয়ে যেত তা না, পানি যাতে বলে তো উকল হতাম, এવું થતું નથી. એટલે કે આપણે બધી વસ્તુ જે છે ને એની આગાહી કરી શકીએ છીએ કે આ વસ્તુ આમ થશે, અને એ રીતે આપણે જીવન જીવી શકીએ છીએ, નહીતર જીવન જીવી શકાય છે. જેમ ભાવ વર્તતું હોય, આજે પાણી 100 ડિગ્રી ઉકળે, કાલે 50 ડિગ્રી ઉકળે, પરમ 150 ડિગ્રી ઉકળે, તો કશું આપણે કઈ કઈ વસ્તુનો અંદાજ બાંધી જ ના શકીએ. બલ વીર્યાદિ સંપન્નાન ક્ષત્રિયાન પાવકોપમાન, આ તો એને લોકની વાત કરી, મહાભૂતની વાત કરી, વર્ણાશ્રમની વાત કરે છે. વર્ણની અંદર પણ આ બે વર્ણ એવા છે જે બહુ જ કેવા છે, અત્યંત શક્તિશાળી છે. બંને પોતપોતાની રીતની શક્તિઓ ધરાવે છે. તો ક્ષત્રિયની વાત કરવામાં આવી, પાવકોપમાન, બધા વજન અગ્નિ સમાન છે, એટલે એમનો ગુસ્સો ગમે ત્યારે જાય, અને એનું તેજસ્વી છે. શસ્ત્રાસ્ત્ર કોવિદાન, શસ્ત્ર નસ્ત્રોનો પ્રયોગ કેમ કરવો, એની અંદર માહેર છે, ખૂબ નિષ્ણાત હોય છે આ ક્ષત્રિય. સુશુરાન, અત્યંત શુરવીર હોય, પરાક્રમી હોય, આખું તો ભયાન, મારે કોઈ તો ડરે નહીં, ગમે તે સંજોગોની અંદર ઝંપલાવે, કેસરિયા કરે, મરવાના જ જાય, મરવા જ જઈ રહ્યા, જાણે છે ભૂતકાળમાં એના પેલા પૂર્વજો મર્યા છે, નાય મરવાના છે, તો આખું તો ભયા, કોઈ પ્રકારના ભય વગર એ લોકો ઝંપલાવે. હવે લોકો જે છે ધર્મે પ્રવર્તય દેતાન કો અન્ય અનભ્યધિકાન ભવી, આમનાથી ચડિયા તો જગતમાં કોઈ છે નહીં પાછળ, એવા પરાક્રમી છે, શૂરવીરો છે, તેજસ્વી છે, અને પછી મનસ્વી છે, અને એમના કરતા પરાક્રમી એટલે કે એમને નિયંત્રણમાં રાખનાર, એમના કરતા કોઈ વધારે પરાક્રમ જુદી પછી નહીં. એટલે કો ધર્મે પેતાન પ્રવર્તે, આ છતાં આ બધાએ પણ પોતાના ધર્મનું પાલન કરે, પોતાનો પ્રાણ આપે છે, ધર્મનું પાલન કરવડ આપે છે, એ જે રીતે પોતાનો ધર્મ સમજતા હોય, પણ એ માટે પ્રાણ પણ આપી જાય છે, અને સાથે સાથે ગમે તેવું હોય સંજોગો છતાં પણ કોઈ પ્રલોભનને વશ ના થાય, તો આ બધું ક્યારે શક્ય બને, કોઈ ગમનું નિયંત્રણ કરનાર હોય ત્યાં. તો હવે 585 પાન પર 1590 શ્લોકથી આગળ ગયા છે. બ્રાહ્મણાં ક્રોધ સંદીપ્તાં શાપાનુગ્રહકારિણઃ નિવારયેત્ ચ કો નામ દહતો નિખિલં જગત. ક્રોધ સંદીપ્તાં બ્રાહ્મણાં, બ્રાહ્મણો હંમેશા ક્રોધથી સંદિપ્ત હોય, ધૂંધવાયેલા જ હોય, ટૂંકમાં ધૂંધવાયેલો જ હોય, એટલે જરાક અડકવાની જરૂર છે. વોકિંગ ઓન ધ શેલ્સ, અથવા એક આમ જરાક જેવું કંઈ કર્યું, અથવા માઇન્ડ સુરંગ હોય ને, સુરંગ ચાલવાનો ને, જરા અડવા પકડ ભરાયા બધા, એવી રીતના લોકો હોય બધા. ક્રોધ સંદિપ્ત, ક્રોધ કારણ શું છે, બહુ જુલમ કરતા હોય પોતાની જાત પર, આ તપશ્ચર્યા કરતા હોય ને, એટલે ભૂખ્યા રહેતા હોય, આ કરતા હોય, તે કરતા હોય, આટલા વહેલા ઉઠાય, પેલું જ્યાં જતનું કરે, પોતાને પણ જુલમ કરે, એટલે અંદર અંદર સંઘર્ષ હોય, એટલે ક્રોધ તો હોય છે. કોઈક નહીં, એ તો માત્ર કશું કોઈ બટન દબાવનાર જ હોય, તરત પેલો ક્રોધ તરત જ ઉદ્દીપ્ત થઈ જાય. જૂના જમાના વડીલો હોય ને, એ પૂજા રોજ બહાર આવતા નથી, કારણ કે ભાઈ માળા કરી હોય એટલે મગજ બહુ આમ તપેલું જ હોય, મગજને કાબુમાં રાખવું પડે ને માળા બધું કરતી વખતે સંઘર્ષ ને, એટલે પછી આમ ચીડાયેલા નજીક જવું નહીં, તરત ગુસ્સે થઈ જાય. એટલે આવા તપસ્વી લોકો ઘણી બધી વાર ક્રોધી હોય છે,
જાત પર હંમેશા જુલમ કરનારા હોય છે, તેથી અંદર આવો એક સંઘર્ષ હોય, તેથી ક્રોધ ક્રોધ સંદીપતાન શાપાનુગ્રહ કારણ જલ્દી ખુશ થઈ જાય, જલ્દી પાછા નાખુશ થઈ જાય. ખુશ થઈ જાય તો ગમે તું આપી દે, નાખુશ થાય તો ગમે તે લઈ લે. નિવારે ચકો નામ દહતો નિખિલમ જગત, ધારે તો પોતાને તપથી સમગ્ર જગતને ભસ્મ કરી નાખે. આવા તેજસ્વી જે બ્રાહ્મણો છે, પેલા શક્તિશાળી ક્ષત્રિયો છે, આ તેજસ્વી બ્રાહ્મણો છે. કો નામ નિવારે, આમને વળી નિવારણ કોણ કરી શકે? કહે છે તથા દુર્વાસ પ્રભૃતિન બ્રાહ્મણાન જગતદાર કો વારે. દુર્વાસ વગેરે આવા બધા બ્રાહ્મણો જાણીતા છે, ખુશ થતો વરદાન પણ આપેલા છે. કુંતી પર ખુશ થયાની સેવાથી વરદાન આપી દે. લે આ મંત્ર, તો જે દેવતા છે દેવતાનો આહવાન કરી શકશે એવું પણ આપી દે. આમ દુર્વાસ ઋષિએ આવી રીતે વરદાન આપેલા છે, બહુ મને યાદ નથી આવતો, આ યાદ આવે છે પણ શાપ તો ઘણા આપેલા છે. હા, દુર્યોધને વરદાન આપ્યું છે, આપ્યું છે. એ તો બરાબર છે, એ વરદાન તો દુર્યોધને કહ્યું એટલે ગયા, પણ એમને તો મૂળ પોતાનો પ્રતાપ પ્રભાવ બતાવવો છે. દુર્યોધને કહ્યું જાઓ, ખરા લોકોની કસોટી કરો, પાંડવોની 10,000 શિષ્યો જાઓ, અને પછી એમનું ભોજન પૂરું થયા પછી દ્રૌપદી વાસણમાં જાય ભાઈ જાઓ વગેરે વગેરે. ચાલો પછી દુર્યોધને કે સેવા કરીએ છીએ ભગવાન જાણે. બાકી તો દહતો નિખિલેમ જગત, જગત દાહાત કો વારે, એટલે આવી કપિલ મુનિ ના આંખો ખુલી નથી ને, પેલા 60,000 વર્ષ સગરના પુત્ર ભાઈને ભસ્મ થઈ ગયા. શમીક ઋષિને એના પુત્રને એક સાપ મળે ને પરીક્ષિત રાજા શૃંગી, શમીક એનો દીકરો શમીક શૃંગી ને શમીક ઋષિ, પણ એના અવતા હા કરાવે મા સર્પની મા કરાવે, બચ્ચું પણ થઈ જશે. એને શાપ આપી દીધો છે ને, પણ કહે મૂળ બધા તપસ્વી લોકો ખરા, એટલે ઘણી શક્તિઓ બધી એમને પ્રાપ્ત કરી હોય અને હવે તેનો ઉપયોગ થાય. કે વિવેક ના હોય તો ભાઈ આવું થઈ જાય. આજે આ લોકો એ પણ મર્યાદામાં રહે છે, એ બતાવે છે કે એમને પણ નિયંત્રણ કરનાર, એમને પણ મર્યાદામાં રાખનાર કોઈક સેતુ હોવો જોઈએ. પછી બીજા બધા છે ત્યાં, પછી કહે છે આશી વિષ નિભાંસ્તદ્વદિ કો નામ સર્વદા પ્રાણી હિંસને. આશી વિષ નિભાન તદ્વત, તેવી રીતે આશી વિશે એટલે સાપ, આશી વિશેની ભાન સાપ જેવા હુંફાળો મારનારા કોણ છે? તામસાન અતિ કોપીના. આવી રીતે તમો ગુણનું પ્રાધાન્ય ધરાવનારા અને માટે જરા જરા કોપાયમાનથી જેવા આ સાપ જેવા હુંફાળા મારનારા ડંખ મારનારા હોય છે. કોણ છે બધા એવા? સર્વવત ક્રોધનાન સિંહાનીન તામસાન જંતુન. એવી રીતે આ સિંહ વગેરે કેવા છે? સાપ જેવા ક્રોધાયમાન છે, એવી જાતનો ક્રોધ ધરાવનારા છે. સર્વવત ક્રોધનાન, આશી વિષનો સર્પ, સર્પ નિભાન એટલે સમાન. સર્પવત એટલે આશી વિષે નિભાન નો અર્થ કરે સર્વવત, નિભાન એટલે સમાન. સાપ સમાન કે ક્રોધના ક્રોધ ધરાવનારા, સાપ સમાન ક્રોધ ધરાવનારા કોણ છે? તામસાન સિંહાદીન, સિંહ વાગે કહેવાય છે તમો ગુણી પ્રાણીઓ છે, એના ખ્વાર અમને ક્રોધ જતો રહે. સામસાન ચંદુ, અને એટલા શક્તિશાળી છે કે ધાર તો બધાની હિંસા કરી શકે ને. સકલ પ્રાણ હિંસ દેવાહાર કો નવારે,
રોજ ધારો કે સીમો ઘાણો થઈ ગયો, આપણે સાંભળ્યું તો નથી, થઈ જાય તો થતો નથી, ખબર નથી. તો જે આવે હિંસા કર્યા પછી પણ સિંહને બધાને મર્યાદામાં રાખે છે ને, એ માણસ જ એક મર્યાદામાં રહેતો નથી, બાકી તો સિંહ બધા મર્યાદામાં રહે છે. ભૂખ એની ભૂખ ક્ષમી જાય એટલે પછી કંઈ ના કરે, ભૂખ્યો હોય તો આક્રમણ કરે, ભૂખ ક્ષમી જાય એટલે છોડી દે, બાકી બીજા પ્રાણી માટે રહે. હાથી જેવા મોટા પ્રાણી પર આક્રમણ કરે સિંહ, અને મારી નાખીને જાણે કે મા એને કેમ મારો, કેવી રીતે એના પર આક્રમણ કરું, ક્યાં આગળ એને એનું પ્રાણ છે, પછી એની ઉજાણી કરે. એક હોય બે હોય વધારે પણ હોય, પેટ ભરે જતા રહે પછી એ બીજું બીજા પ્રાણીઓ આવે, શિયાળ આવે પછી વરું આવે, એ ગયું પછી શિયાળ આવે, એવી આખી હાડપણા હોય છે. ભલે જ્ઞાન એને પૂરું થાય જતો રહે, ભાઈ બીજું આવે રાત જોઈ રહ્યો એ જાય એટલે ત્રીજું આવે, એમ કે કીડીઓ છે છળ બધા આવે. વિચાર કરો એટલે હવે કેટલા લોકો નભે છે, કેટલા પ્રાણીઓ નભે છે, બધા પોતપોતાને સ્થાન આપી દે. પેલો હોય પેલો આવા આવે તો ના આવા દે, હરું હોય ને શિયાળ આવવા માંગે તો ના આવવા દે, પણ શિયાળ જાણે છે કે ત્યાં નહીં જવાનું, એનું કામ પૂરું થયું પેલું ચાલ પછી આવે. આવી રીતે પણ આ બધા પોતાની મર્યાદામાં રહીને જ આવી રીતે જીવન જીવતા હોય, નહીંતર વનની અંદર કોઈ પ્રકારની વ્યવસ્થા હોય જ, કુદરતમાં હોય જ નહીં વ્યવસ્થા. કુદરતમાં પણ કેટલા બધા પ્રાણીઓ અત્યંત શક્તિશાળી છે, કેટલા પક્ષીઓ કેટલા શક્તિશાળી છે, આવા બધા પ્રાણીઓ હિંસક પ્રાણીઓ શક્તિશાળી છે, પણ બધે જઈ જઈને ખાલી બધા મારી નથી નાખતા, સાપ બધા લોકો જઈને નંખ્યા જ કર્યું નથી હોતો. આ બધાને નિયંત્રણ રાખનાર કોઈક છે, પરિબળ છે. કુરામ સર્વદા પ્રાણહિંસને, નહીતર આ બધા ખરેખર તો આ નાશ કરનારા, હિંસક કે નાશ કરનારા થતો છે. ભગવાન બધે મૂક્યું જ છે, બધી ગયા સર્જન પણ મૂક્યું છે, પાલન પણ મૂક્યું છે, અને સંહાર પણ મૂક્યો છે. સંહાર તત્વ બધા તત્વ સંહારક છે, તત્વ એમ પાલક છે ને તેવી સંહારક પણ છે. પૃથ્વી પાલક પણ હોય સંહારક પણ હોય, તલવાર વલર તો પૃથ્વીમાંથી જ બને ને, જળ પાલક હોય સંહારક પણ હોય, એમાં પૂર આવે ને બધું દુવાડે છે, બધું નાશ કરે છે. આમ દરેક જગ્યાએ પાલક છે, પાલન પણ પાલકપણું છે, સંહારક પણ છે, અને બંને જરૂરી છે. એટલે એવું નથી કે સંહાર નથી, પણ જ્યારે જેટલો સંહાર થવો જોઈએ ત્યારે તેટલો થાય. એટલે જળ વિફરે આવે પૂર સંહાર થઈ જાય પછી શાંત થઈ જાય પછી તે પણ કહે છે. ટૂંકમાં કુદરતના કુદરત સર્વત્ર સર્જન પાલન અને સંહાર ત્રણે ત્રણ વસ્તુ દરેકમાં સમાયેલી છે. એટલે એવું નથી કે સંહાર નથી, પણ આ સર્જન પાલન સંહારનો આખો એક એક સમતુલા છે. એ પ્રકારે આ જગતનું સંચાલન થાય છે, એ સમતુલા ન હોત તો જગત ના ચાલી શકે. નિરું સર્જન હોત તો એ ના ચાલે, નિરું પાલન હોત તો એ ના ચાલે, નિરું સંહાર હોત તો પણ ના ચાલે. આ બધાનું સમતુલન છે. બુદ્ધિમાન જ કરી શકે, વ્યવસ્થા કરનાર બુદ્ધિમાન હોવો જોઈએ, સર્વજ્ઞ હોવો જોઈએ. આ બધા લોકોના સ્વભાવનું પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ. સર્વજ્ઞ કોને કહેવાય? કે શું કરવાથી શું થશે એનું બરોબર જ્ઞાન હોય. આપણે ધંધા જ બાંધી અને કંઈક જુદું નીકળે, આપણે કામ થશે ના પણ થાય. સર્વજ્ઞ કોને કહેવાય? જે માને જે જાણે છે એ જ થાય, એ પ્રકારે જ થાય. હું સર્વજ્ઞ હોવો જોઈએ કે દરેકના સ્વભાવને જાણતો હોય, દરેકના સ્વભાવને દરેક વિગતને જાણતો હોય. સર્વવિદ અને સર્વજ્ઞ, કે સર્વજ્ઞ બધું વ્યવસ્થિત બધું સામાન્યતા જાણે, સર્વવિદ બધાને વિશેષતા જાણે, તો જ હંમેશા તમે નિયંત્રણ કરીને સર્વશક્તિમાન પણ હોવો જોઈએ. નિયંત્રણ કેવો હોવો જોઈએ? સર્વજ્ઞ હોવો જોઈએ અને સર્વશક્તિમાન હોવો જોઈએ, બધું બરોબર જાણતો હોય અને એ પ્રકારે અમલ કરવાની શક્તિમાં હોય.
તત્વ છે ખરો, એવું બુદ્ધિશાળી તત્વ છે, સર્વશક્તિશાળી. આ ચેતન, આ ચેતન તત્વ એવા બુદ્ધિ હંમેશા ચેતનમાં જણાવે, બહુ મહત્વનું છે. સો કામાયત તદૈક્ષત, આ વાક્યો વેદાંતિન મળે બહુ મહત્વના છે કે જગતનું મૂળ કારણ ચેતન છે, જડ નથી. ઉપાદાન કારણ વડે વર્ણન કરતા હો કે તદૈક્ષત, સંજોગ વર્ણન આવે તદૈક્ષત સા દેવતા, એ દેવતા સટ નામની દેવતા છે, એને હવે દીક્ષણ કર્યું. બહુ શ્યામ પ્રજાય તેજ સૂર્યન કરીને તેજનું સર્જન કરવું, એટલે આ પ્રકારે ઈક્ષણ કરનાર ચેતન તત્વ જ હોય. કોઈ ચેતન છે જે કેવો છે, બુદ્ધિશાળી છે, શક્તિશાળી છે. અને વળી પાછો કેવો હોવો જોઈએ, આગળ કહેવામાં આવ્યું તે પ્રકારે વૈષમ્ય વર્જિત સર્વ ઇષ્ટે, એ સમગ્ર જગતનું શાસન કરનાર છે, કોઈ પ્રકારની વિષમતા તે રહે નહીં, વિષમતા નથી, અર્થાત ક્યાંય પક્ષપાત નથી, ક્યાંય અન્યાય નથી. એવું ક્યાંય અન્યાય પણ નથી, ક્યાંય પક્ષપાત. આવું ક્યારે હોય, જ્યારે પૂર્ણતા હોય ત્યારે. અન્યાય પણ ના હોય, પક્ષપાત પણ ના હોય, જ્યારે કોઈ પ્રકારનો રાગ કે દ્વેષ ના હોય. અને રાગ દ્વેષ ત્યારે જ ના હોય જ્યારે પૂર્ણતા હોય. ટૂંકમાં જેટલા પ્રમાણમાં આપણે આંતરિક સંતોષ મેળવીએ, એટલા પ્રમાણમાં આપણે આપોઆપ જ રાગ દ્વેષથી મુક્ત થતા જઈએ. પ્રતિપક્ષે ભાવના ભાવના બધું અમુક સમય સુધી ચાલે, છેવટે તો માણસે વિકાસ કરવો દરેક વસ્તુમાં. ક્યાંય પણ આપણે ખરેખર જો કંઈક સિદ્ધ કરવું, આપણે કંઈક સિદ્ધ કરવું હોય, મેળવવું હોય, તો જરૂર શરૂઆતની અંદર મૂલ્યો છે, ભાવનાઓ છે, આ બધી વસ્તુ કામ કરે. પણ છેવટે તો આંતરિક વિકાસ, છેવટે તો અંતઃકરણ શુદ્ધિ, આંતરિક પ્રસન્નતા, આંતરિક સંતોષ, એ જ બધું કામ કરે છે. ટૂંકમાં એ જ આપણામાં યોગ્ય ભાવના ઉત્પન્ન કરશે, જેથી આપણો બધો વ્યવહાર બરોબર થાય. આમ પહેલા વિષમતા આપણે વૈષમ્ય રહીને પ્રયત્ન કરીએ, કરવો જ જોઈએ. પણ છેવટે તો વિષમતા ત્યારે મુક્ત થઈશું જ્યારે આપણે આંતરિક સંતોષ પ્રાપ્ત કરશું. જેટલો આંતરિક સંતોષ, એટલી આપણી આંતરિક ઉદારતા, જેટલી ઉદારતા એટલો વધારે એકોમોડેશન, એટલો વધારે મોકળાશ, એટલો વધારે અવકાશ. એ રીતે છેવટે એ પ્રકારે બધું થશે. મૂલ્યો વાનાઓ બધી મદદ કરશે, પણ છેવટે એ બધાનો ઉપયોગ અથવા તો બધાનું પરિણામ શું હોવું જોઈએ, આંતરિક ઉન્નતિ, આંતરિક શુદ્ધિ, આંતરિક વિકાસ, આંતરિક ઉદારતા વગેરે, પ્રસન્નતા. તો આ બધું કરનાર કેવો હોવો જોઈએ, આનંદ સ્વરૂપ જ હોવો જોઈએ. એનામાં કોઈ પ્રકારનો ઉડપ ના હોવો જોઈએ, પૂર્ણ હોવો જોઈએ, પોતાનું સંપૂર્ણ નિષ્ઠ, તો જ આપણે નિષ્ઠા, આ બધી વાતો થાય છે ને સમાધિ વગેરે, ત્યારે જ થાય. આ પ્રકારે જેમ શુદ્ધિ વગર ગમે તેની માથાકૂળ કરો નથી થતો. એટલે વૈરાગ્ય અંતઃકરણ શુદ્ધિ અભ્યાસ ત્યારે ખરેખર તો આપણને અસરકારક થાય જ્યારે વૈરાગ્ય હોય, અંતઃકરણ શુદ્ધિ હોય. એટલે આ તો ઈશ્વર કેવો હોવો જોઈએ, આ જગતને ચલાવવા માટે જે પ્રકારે જોઈએ છે, જગત ચાલી રહ્યું છે, પછી જ આપણે અનુમાન કરી શકીએ કે ઈશ્વર કેવો હોવો જોઈએ, પૂર્ણ હોવો જોઈએ, આનંદ સ્વરૂપ હોવો જોઈએ, કોઈ પ્રકારના અજંડા વગરનો, કોઈ પ્રકારની જરૂરિયાત વગરનો હોવો જોઈએ. એને એ કોઈ પણ વ્યવહારમાં વ્યક્તિગત જરૂરિયાત અંદર વ્યક્ત થાય જ નહીં, તો કેવો હોય. એને દરેક વ્યવહારમાં કેવી રીતે અન્યની જરૂરિયાત પૂરી થાય, સર્વભૂત હિતે રતા હોવું જ જોઈએ, એ આપણા માટે મૂલ્ય છે. સર્વભૂત હિતે રતા, આ બધું હોય તો જ કામ થાય, બાકી કશું થાય નહીં. ટૂંકમાં આ બધી વસ્તુ કરીએ તો જ આપણે આ જ્ઞાન છે એને ધારણ કરી શકીએ, પચાવી શકીએ અને એનો લાભ પ્રાપ્ત કરી શકીએ. જ્ઞાન બુદ્ધિના સ્તરે છે,
અને બીજું જ્ઞાન છે એ પચવાના સ્તરે છે, પચ્યાના છે, પચે જેથી અંતરની શુદ્ધિ એટલે અંશે જ્ઞાન પચે, એટલે અંશે આપણું બને, એટલે અંશે આપણને આનો વાસ્તવિક ફાયદો થાય. એટલે ભગવાન બંને હોવું જોઈએ, બુદ્ધિ હોવી જોઈએ ને ઇમોશનલ મેચ્યોરિટી હોવી જોઈએ ભગવાન, એનામાં લાગણીના સ્તરની પૂર્ણતા હોવી જોઈએ અને સમજના સ્તરની પૂર્ણતા પણ હોવી જોઈએ. ભગવાન આવો હોવો જોઈએ ભાઈ, ભગવાન છે કે જગત છે અને જગત કેવું છે, વ્યવસ્થિત છે, સંવાદિત છે, સંવાદિતા નહીં માત્ર સર્વત્ર પ્રેમ છે, કાળજી છે, બહુ કાળજીપૂર્વક ધ્યાન રાખીને બધું કરવામાં આવ્યું છે, બધાની કાળજી સર્વત્ર અધિપતિ લોકપાલ પાલન કરનાર છે, બધાની કાળજી કરનાર છે. એ જોઈએ તો બધે કાળજી દેખાય આપણને કુદરતમાં. એટલે ભગવાન એવું નથી કે દંડો લઈને ઉભો હોય, ભલે એમ લાગે જાણે કે શું છે ઉદ્યત કઠો બન્યો, હા મહત વજ્ર, હા ઉદ્યત મેવા, જાણે કે ભગવાને વજ્ર ધારણ કરીને મુકામેલા વજ્ર સહિતનો ભગવાન ઉભો હોય અને આ બધા કુદરતના તત્વો વ્યવસ્થિત આજ્ઞાંગે કર્મ કરી રહ્યા એવું કહેવાય. એવું વજ્ર એને ઊંચું ના કરવું પડે, શંખ ચક્ર કદા પદ્મ બરોબર છે, એ દ્વારા કહેવામાં આવે છે. એ બધું હોત તો કેવું હોત, એવું ભગવાન છે. ચક્રનો ઉપયોગ થાય જરૂર પડે તો, શંખનો બધાનો ઉપયોગ થાય, શેને મળે થાય, સંવાદેતા પરિત્રાણાય સાધુના વિના દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય. અમતા લે કે ના લે, આવું તો ચાલતું જ હોય, કોઈ દળવા કરશે એવું નથી, સતત ચાલતું હોય, પણ એની ગતિએ ચાલતું હોય, આપણે ઈચ્છીએ એવું ન ચાલતું હોય. આપણું કામ એક જ છે કે સતત ધર્મનું પાલન કરવું, સતત પુણ્ય કર્મ કરવું, સત્કર્મ કરવું, ઉપવાસ, બાકીનું કામ પછી જે હોય કે ચાલો. એટલે ટૂંકમાં એટલે ખો ખો આ નિવારે, આ બધું જે છે સર્વદા પ્રાણી હિંસા ને કે દે, હિંસા થઈ નથી રહી, સર્જન પણ થઈ રહ્યું છે, પાલન પણ થઈ રહ્યું છે, હિંસા પણ થઈ રહી છે, જેટલી જેવી જ્યારે જ્યાં થવી જોઈએ તેટલી તેવી ત્યારે ત્યાં. એક માણસ સિવાય, એક માણસ, એક માણસ પોતાનો મિરાજ ગુમાવે અને તે જ માણસ એક જ અવિવેક દાખવી શકે અને એ રીતે પોતાને આપેલી શક્તિનો એ દુરુપયોગ કરી શકે અને એ રીતે એ વણ જોઈતી હિંસા લાવી શકે. બધું માણસ કરી શકે જે, પણ ભગવાને માણસ દૂર યખારા પણ એવું ના હોય ભગવાન, એટલે એના મુખ પર સ્મિત બતાવીએ, આપણા મુખ પર જલ્દી સ્મિત આવે નહીં, પણ તો એના મુખ પર સ્મિત હોય. પછી આગળ કહે છે, અંબો નિધિન ગાદ્યોદાન કલ્લોલ શતમાલિન નિવારયેચ્છકો નામ જગદાચમનં પ્રતિ. અંબો નિધિન અગાદ, અગાધ, હા અગાધ ઉદાર, કલ્લોલ શતમાલિન, તો ઉદાન અગાધ ઉદા, ઉદય એટલે જળ, અગાધ એટલે ગંભીર ઊંડું જળ, ઊંડું જળ નહીં પણ અંબોનિધિન અગાધ હોતા, અંબોનિધિનું આ વિશેષણ છે. અંબોનિધિ સમુદ્ર, કેવા અગાધ ઉદાન સમુદ્ર, અત્યંત અગાધ જળ ધરાવનારા, અત્યંત ઊંડાઈ ધરાવનારા, ગંભીર ધરાવનારા સમુદ્ર છે. કલ્લોલ શતમાલિન, કલ્લોલ તરંગ, સત એટલે સેંકડો તરંગો ધરાવનારા, એટલે તરંગો તો જોવા જેવા હોય છે સમુદ્રના, ભલ ભલ અડફટમાં આવી ગયા તો ક્યાં ને ક્યાં પહોંચાડે છે. તરંગ એવા પણ હોય કે હોડીને ડૂબાડી દે ને ભલે ભલે ભલા જહાજ હોય એને પણ ઉથલાવી પડે,
जो समुद्र में विफल तो नहीं, तो एना तरंगो है बता मोजा है, जात जातना मोजा है नाम हो पर जे लोग सर्फिंग करता नहीं तो बता मोजा ना नाम जानता है केव मोज में हो जाए तो के रीते करव जाए वगैरह वगैरह। मानस के अभ्यास करेलो है पर एवं अनेक प्रकारना तरंगो धरावनार, ये प्रत्येक तरंग केवल है तो के उथरावी पड़े वो तरंग है। कल्लोल शत मारिना, सैकड़ों कल्लोल तरंगनी माळाओ धरावनार, एक पछी एक तरंग आवाय। जगत आठ वनपति को नाम निवारे, आ समुद्र जो विफर्यो तो जगत नो आचमन करी जाए, जगत ने पी जाए, सुनामी आव्यो तो एनी पण मर्यादा होय छे। आपणे जोईए सुनामी आवे ત્યારે કેવું થતું હોય છે, સમુદ્ર જાણે કે પૃથ્વીને ગળી જવાના માગતો હોય, પી જવાના માગતો હોય, તથા સમુદ્રાન જગદાચમ ઉદ્યતાન કો વારે, આમ લાગે જ્યારે પેલી ભૂખી આવે ને શું કહેવાય ભરતી આવી હોય, ત્યારે જે સમુદ્રને ખાસ કરીને પૂર્ણિમા વગેરે જે સમુદ્ર પાણી ઉછળે આવી આવીને પછાય અથડાય જોર જોરથી કિનારા તોડી નાખે, કિનારા રક્ષણ કરવા માટે કે કેટલી બધી રચના કરવામાં આવતી હોય છે અને તોય તોડી નાખે એમણે પાછું જો કોઈ સુનામી જેવું આવ્યું હતું ને મોજા તો કેટલા 3-3 મીટર 4 મીટર 10 કેટલા ઊંચા ઊંચા 10 મીટર જાય થાય અને તે પણ શમી જાય છે વાળે, બાકી ચાલુ રહે તો બધું બધું ગળી જાય એટલે બધા ટૂંકમાં કો નામ વારે જગત આ છે જગતને પી જવા માટે ઉદ્યત થયેલા આ સમુદ્રને કોણ વારી શકે, એનું નિવારણ કરનાર નિયંત્રણ કરનાર હોવો જોઈએ। જગત આચમન પ્રતિ આખે ટીકાકાર જગત આચમને સતી એવો પાઠ હોય તો સતી સપ્તમી દઈ એની પાડે જગત આચમને ગ્રાસે સતી પ્રસક્તિ ઇત્યર્થ, ટૂંકમાં આવી રીતે સમુદ્ર જગતનો ગ્રાસ કરવા માટે ગળી જવા માટે તૈયાર થઈ ગયા હોય એને કોણ નિવારણ કરે છે, અર્થ એવો જ થાય પણ બે પ્રગાઓ પાઠભેદ હોઈ શકે। અને પછી બીજા કેટલાક તત્વોની વાત કરી રહ્યા છે, નદી નાન પે ની નદી નામ પે નિરાણી કોને નિમ્ન ભૂમિકા ખાદસ્માતો નિવારયે। નદી નાવિ નિરાણી કોને નિમ્ન ભૂમિકા, કે નદીના જે જળ છે ને નિમ્ન ભૂમિકા અર્થાત ઉપરથી નીચેના સ્તરે હંમેશા વહેતા હોય છે, નદીના જળની મર્યાદા ચાલે હતી કો ચાલે કશ ચાલે, એટલે નદીના જળને પણ નીચેથી ઉપર તરફ વહેવાની સ્વતંત્રતા નથી, હોત તો શું થાય, પાણી હંમેશા ઉપરથી નીચે જ વહે છે, એ ટૂંકમાં બાકી જળ બહુ શક્તિશાળી તત્વ છે ને, ભલે વસ્તુઓને એ તો ડુબાડી જાય ને, જળ તો બહુ શક્તિશાળી તત્વ છે અને છતાંય પણ નીચેથી ઉપર વહેવાની એને સ્વતંત્રતા નથી, માણસ કરે એ તો પંપ પંપ બધું મૂકીને કરે પણ છતાંય સ્વયં જળને નીચેથી ઉપર વહેવાની સ્વતંત્રતા નથી, એ તો શું થયું હોય, અને ફાવે તમે જે વર્તતું હોય તો ભલે ભલે ગમે તે વસ્તુ ડુબાડે છે પણ નથી થતું। વસુધામ નીર સંસ્થાયામ કો મજ્જંતિ નિવારેત, આ પૃથ્વી છે એને જળની અંદર તરી રહી છે એવું એવું માને, ઉપરથી જોઈએ તો 3/4 જળ છે અને પૃથ્વીની આસપાસ જળ બધું ફેલાયેલું જ છે, એમ લાગે એમ જોતા કે આ પૃથ્વી છે એને જળમાં તરી રહી છે તો બુદ્ધિ નથી। વસુધામ નીર સંસ્થાના મજ્જંતિમ કો નિવારે, આવી રીતે જળમાં રહી પૃથ્વી જળમાં તરતી પૃથ્વી છે ને એને ડૂબી જતી કોણ અટકાવ્યા છે, પૃથ્વી તરતી જ રહે છે,
कुहोम जस्था मज्जंतिम स्तंभयति। हाँ, जड़ वाली पृथ्वी ने कौन इन डूबता कौन रुकावे से अटकावे से। सूर्य आदि में खाद असमान पतत को निवार सूरज त्यान क्या है जो पड़ता नहीं। सूरज पण पोता नहीं जगह है करो ने सूर्य चंद्र मसो विद्रुत तिष्ठतः। सूर्य ने चंद्र बनने ने धारण कराया से पोत पता ने स्थान है पड़ी जाता नहीं। अब आपने तो वो देशी लागेगा वो पड़वानु शू गई तमें खबर है यही है तो खरु ने कोई गुरुत्वाकरण आ परिबल से बता धारण करे धारण तो करे ने कोई હાથથી ત્યાં ધારણ કરતું હોય પણ આવી રીતે સૃષ્ટિની અંદર આ પ્રકારના પરિબળો મુકાયેલા છે ને આમ દરેક દરેક વસ્તુ એકબીજાને આકર્ષણ કરનાર છે અને જોડે જોડે એટલે સેન્ટ્રીફ્યુગલ ને સેન્ટ્રીપીટલ આ બંને આવી ગયા બંને પરિબળો છે એકબીજા દૂર કરનારા અને એકબીજાને આકર્ષણ આ બંનેનું એક સંતુલન છે જો આકર્ષવાનું હોય તો ખલાસ થઈ જાય દૂર જાવ તો ખલાસ થઈ જાય આ બધું બરોબર સંતુલન છે પરિવારમાં એ રીતે ધારણ કરાયેલું છે જગતની દરેક વસ્તુ જ્યાં છે ત્યાં આ પ્રકારે ધારણ કરાયેલી છે આ બધા પરિબળોનું સંતુલન છે એટલે એ ધારણ તો થયેલા જ છે એ નહીં હોય તો નહીં થાય અત્યારે આખું જે જગત જે છે ને વિશ્વ છે એ અત્યારે વિસ્તરી રહ્યું છે એવું ક્યાં છે એક્સપાન્ડિંગ યુનિવર્સ બસ વિસ્તરી જ રહ્યું છે વિસ્તરી જ રહ્યું છે પણ એનો અંત આવશે કોઈ દિવસ નહીં તો ખલાસ થઈ જાય એની જે એની અંદર જે વેગ છે ને વેગ ધીમે ક્ષીણ થતા થતા એવો સમય આવશે જયારે વિસ્તાર એટલે વળી પાછા સેન્ટ્રીપીટલ ફોર્સ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ એને લઈ ગયું છે સેન્ટ્રીપીટલ ફોર્સ ધીમે ધીમે કરે ભાઈ જતો ખલાસ પછી એનો લઈ થઈ જશે વળી પાછું આવશે કોઈ દિવસ બિગ બેંગ સો કામ આયા હતા આ પ્રકારે સાયક્લિક વસ્તુ ચાલે છે વિવિધ તો આ બધું કંઈ એનું નામ ધારણ કરાવવું ભલે દેશી લાગતો હોય આપણને કે આકાશમાં એને કોણ પકડી ઉભો છે અને કેમ નથી પડતું ભલે પણ વાત તો છે જ ને આકાશમાં ધારણ કરનાર કોઈ તો છે જ ને નથી પડતું એટલે આવો બે આ સેન્ટ્રીપેટલ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ વચ્ચેનું જો બેલેન્સ ન હોત તો પડી જ ગયો હોત થશે કોઈ દિવસ પૃથ્વી કોઈ ખેંચાઈ જતી રહેશે એવું કહે છે આ લોકો અત્યારે સૂર્યની આસપાસ ફરાય છે એ કંઈક કંઈક એની અંદર આવશે તો એવો સમય આવશે એ પછી જતી રહેશે જે જ હોય તો ટૂંકમાં આ તો આ બધું નિરીક્ષણ છે લોકોને સૂર્યાદમી ખાદ અસ્માર પતત કો નિવારે સૂર્ય વગેરેને પણ આ આકાશ વગેરે પતન થતા કોણ એનું નિવારણ કરી શકે ને પછીના શ્લોકમાં કહે છે ઇત્યાદિકમ સમગ્રસ્ય લોકસ્યાસ્ય નિવારણમ ક્રિયતે યેન સંજ્ઞેયઃ સેતુરાત્મા મહેશ્વરઃ ઇત્યાદિકમ આને આ પ્રકારનું આદિ શબ્દ પ્રકારે ઇતિ આને આ પ્રકારનું અનેક પ્રકારનું સમગ્રસ્ય લોક અસ્થિ લોકસ્ય વિધારણમ જ્યાં નજર કરો ત્યાં આપણે જણાશે કે જગતની બધી જ વસ્તુઓને આ રીતે ધારણ કરવામાં આવેલી છે બધી જ વસ્તુઓને ધારણ કરાતા દરેક વસ્તુને પોતાની મર્યાદામાં રાખવામાં આવી છે આમ તો સ્વતંત્રતાએ દરેક દરેક વસ્તુને પ્રિય છે પણ કશી વસ્તુ હોય જે ક્યારેય મર્યાદામાં રહેવા ન ઈચ્છે દરેકને છૂટ આપવામાં આવે તો એ બધી મર્યાદા ભંગ કરે એવો એક સ્વભાવ જ છે ને સ્વતંત્રતા બધાના કહેવાય પણ જગતમાં કશી વસ્તુ સ્વતંત્ર નથી કશું સ્વતંત્ર દરેક દરેક વસ્તુને નિયમનું પાલન કરવું પડે છે આમ જગતમાં એ જે નિયમ છે એ વ્યવસ્થિત રીતે સર્વત્ર લાગુ પડે છે એટલે કહેવાય ને વજ્રમુદ્યતમ
વજ્ર ઓલે હું ઉગામેલું વજ્રનું પેલો છે પેલો, એટલે નિયમ પણ જળવે સલાખ લાગુ પડે છે એવું લાગે. આમ બેઠા બેઠા આપણે જગતનું નિરીક્ષણ કરી શકીએ. શેનું નિરીક્ષણ થાય? આ જાદુ માણસ ભગવાન કયો છે? સેતુ વિધારણા. તો ભગવાન બધાને ધારણ કરનાર સેતુ છે. તો ઇત્યાદિકમ સમગ્રસ્ય લોકસ્ય અસ્ય વિધાન ઇત્યાદિ આદિશન પ્રકાર હે. ઇતિ પ્રકારકમ લોક, આ પ્રકારનું લોક વિધાન. તો કૃતે યેન સજ્ઞેહ સેતુ આત્મા મહેશ્વર, જેના વડે આ પ્રકારનું વિધારણ થાય છે. આ પ્રકારનું કેટલા પ્રકારનો વર્ણન, દરેકમાં એક જ કહ્યું કે દરેકને પોતાના મર્યાદામાં રાખવામાં આવે છે. કશી વસ્તુ પોતાની મર્યાદાનો ભંગ કરતી નથી. એ પ્રકારનું જે વિધારણ છે ધારણ કરવા પણ છે. યેન આત્મના ઈશ્વર રૂપેણ ક્રિયતે, કરનાર તો પરમાત્મા જ છે. પરમાત્મા વાસ્તવિક સ્વરૂપ કેવું, એ અન્ય વિશેષ, એ તો કશું નથી કરતો. એ ઈશ્વર રૂપે વિશેષતા ધારણ કરીને કરી રહ્યો એ પણ એ જ છે. ઈશ્વર માયા રૂપે વેશ ધારણ કરીને કરનાર પણ એ જ છે. તો એક રીતે તો પરમાત્મા તો સર્જન પાલન લય આ બધા પ્રકારની ક્રિયાઓની પર છે. એનામાં કોઈ કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી. એટલે આ બધા અમુનું કોઈ પણ કર્મ એને બંધન કરનારો નથી. નચમાનતાની કર્માણી નિબંધનંતિ ધનંજય, ઉદાસીન ઉદાસીન અસક્તમ તેષુ કર્મસુ. ભગવાન કે વારંવાર પુનઃ પુનઃ વિસર્જામી, પુનઃ પુનઃ વારંવાર સર્જન કરું છું, પાલન કરું છું, વળી પાછું લય કરું છું, સર્વ કરું છું. પ્રકૃતિ વરિષ્ઠાય સમ, મારી પ્રકૃતિને નિયંત્રણમાં લાવીને અવષ્ટભ્ય. છતાં કોઈ કરવાનું બંધન કરનાર એ કોણ કહે છે? એ તો નિર્વિશેષ પરમાત્મા કહે છે. સવિશેષ પણ કહે પણ નિર્વિશેષ કેમ? કારણ કે હું કેવું છું? સદા ઉદાસીન ઉદાસીન અસક્તમ તેષુ કર્મસુ. હું અસક્ત છું, અસંગ છું. અસંગતા મુખ્ય કોના હોય? જે અતીત હોય. અધિષ્ઠાનને અધ્યારોપ પ્રત્યે કે સત્યને મિથ્યા પ્રત્યે પૂર્ણ પૂર્ણ રીતે અસંગતા છે. એક જ અસંગતા પૂરા તો ત્યાં જ કામ લાગે. આ રજ્જુ છે એને સર્પ થી અસંગ છે. સર્પ હોય, માળા હોય, જે અસંગ છે એનો કોઈ સંબંધ જ નથી. એ ધારણ નિર્ગુણમ ગુણભોક્તૃ છે, બધું ધારણ કરનાર છે. મહાન આશ્ચર્ય છે. અને છતાં પણ કોઈ પ્રકારની આસક્તિ નથી. સત્તા જુદી છે. એટલે ઈશ્વરની, સગુણ બ્રહ્મની નિર્ગુણ સત્તા જુદી છે. એ નિર્ગુણ કે નિર્વિશેષ પરમાત્મા માયા દ્વારા આ પ્રકારની વ્યવહારિક સત્તાને પોતે ધારણ કરે છે અને આ બધું સંચાલન કરે છે. એટલે કહ્યું કે ભાઈ ઈશ્વર રૂપે આત્મા, આત્મા જે વાસ્તવમાં પારમાર્થિક સત્તા ધરાવનાર છે, એ આત્મા જ ઈશ્વર રૂપ ધારણ કરે. અને એ રીતે વિધારે કે બધા કોના વિશેષણો છે? સગુણ બ્રહ્મના વિશેષ. મહાન આજે આત્મા, આજે બધું કહેવામાં આવ્યું. સર્વસ્ય વશી, સર્વસ્ય ઈશાન, સર્વસ્ય અધિપતિ વગેરે, આ બધા જે વિશેષણો કહેવામાં આવે બધા સગુણ બ્રહ્મ. એ કોણ છે? એ પર એ નિર્વિશેષ બ્રહ્મ જ આ બધી વિશેષતાઓ જાણે કે ધારણ કરનાર છે. એવું કઈ નથી. ઇતિ પ્રકારકમ લોક વિધારણ યેન આત્મના ઈશ્વર રૂપેણ ક્રિયતે, ઈશ્વરનું રૂપ ધારણ કરેલા જે પરમાત્મા વડે આ પ્રકારનું વિધરણ થાય છે, ધારણ કરાય છે. સત્વયા આત્મત્વેન જ્ઞેયઃ ક્રિયતે યેન સ જ્ઞેયઃ. એવું કે આમ શ્લોકમાં કહ્યું સ જ્ઞેયઃ. યાજ્ઞવલ્ક્ય જનકરાયને સ જ્ઞેય, હે જનકજી આને જાણવો જોઈએ. મને કયું જાણવું જોઈએ? આત્મત્વેન જ્ઞેયઃ. અહીંયા જ્ઞેયનો અર્થ છે ઉપાસ્ય, એની ઉપાસના કે ધ્યેય, એનું ધ્યાન કરવું જોઈએ. તો સગુણ બ્રહ્મ જે છે ધ્યાનનો વિષય છે. પરશ્ચેત જ્ઞાતવ્ય, અપરશ્ચેત
परस्य प्राप्तव्यम कैसे अपरस्य प्राप्तव्यम परस्य ज्ञातव्यम प्राप्तव्यम ध्यातव्यम तो सगुण ब्रह्म से ध्यान विषय से એટલે એને જાણવું જોઈએ એ પ્રકારે એનું 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 ધ્યાન કરવું જોઈએ. શું અહંકાર ઉપાસનાથી આત્મરૂપી ધ્યાન કરો, અહંકાર ઉપાસના ધ્યાન કરો. એ રીતે પણ ટૂંકમાં આને પણ પરમાત્માના જ્ઞાનનો ઉપાય કહેવામાં આવ્યો. નિર્વિશેષ પરમાત્માને વિચારથી આત્મરૂપે જાણો અથવા સવિશેષ પરમાત્માની ઉપાસનાથી ભક્તિથી એને આત્મરૂપે પ્રાપ્ત કરો. એવું થયું એવમ સદયુક્તા એ ભક્તા સ્વામ પલ્યુ પાસે અક્ષર વ્યક્ત તેષાં કે યોગ વિત્તમાહ. અર્જુનો પ્રશ્ન કરે છે, મી આવેશ મનો એમાં નિત્ય યુક્તા ઉપાસતે શ્રદ્ધયા પર્યોપેતા તે મે યુક્ત તમા મતા. ભગવાને કહ્યું કે બીજા સગુણ બ્રહ્મના જે ભક્તો છે એ શ્રેષ્ઠ છે. એવું કહેવામાં આવ્યું કે આમ આપણે એમનો અર્થ લઈએ તો કે આ બંનેથી એક જ ફળ પ્રાપ્ત થાય તે મેં યુક્ત તમામ હતા. એ પ્રેક્ષરમ વ્યક્તમ અવ્યક્તમ પરિપાસ છે સર્વત્ર ચિંતન છે કુરસ્તમ ચરંદ્રમ સંયમેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમદર્શન તે પ્રાપ્તવંતી માં એવ સર્વભૂત તે પ્રાપ્તવંતી માં એ મને પ્રાપ્ત કરે છે તે એવ માં એટલે પછી બુદ્ધ્યા ને તે એવ માં પ્રાપ્તવંતી એને એ મને પ્રાપ્ત કરે પેલા પ્રાપ્ત ના કરે એવું નહીં તે એ લોકો પણ મને પ્રાપ્ત કરે છે. અર્જુન એમ કે માત્ર આ સગુણ બ્રહ્મના જ આપણે ના પેલા પ્રાપ્ત કરે છે. અહીંયા જે સગુણ બ્રહ્મના ભક્તિનો વિષય છે એમાં આ નિર્ગુણ બ્રહ્મના જે છે સાધક એ પણ મને પ્રાપ્ત કરે છે ચિંતા ના કરે છે પણ ક્લેશો અધિગત રસ્તે છે એનો ક્લેશ અધિક છે. એટલે એ પ્રકારની વસ્તુ કહેવામાં આવે એ કે આ સગુણ બ્રહ્મના ધ્યાનથી પણ આપણને પરમાત્મા પ્રાપ્ત થાય એમાં પરમાત્માનો પછી તેસા અહમ સમુદ્ર એ આપણને એટલે ટૂંકમાં આપણે એનો અનુગ્રહ જે છે ને એ અનુગ્રહને આપણે આવાહન કરી શકીએ અને એ રીતે સ્વરૂપ આપણી સમક્ષ પ્રગટ કરે આવું. એટલે નિતરાને વિકલ્પ તરીકે ના કહેવામાં આવે અને વિકલ્પ તરીકે જયારે કહેવામાં આવે જયારે એ ફળ પ્રાપ્ત થતું હોય તો વિકલ્પ કહેવાય. પછી તમે સત્યનારાયણની પૂજા કરતા હોય ને પછી સવા શેર લોટ ના હોય તો પછી સવા પાસે પાસે નહીં તો નવ ના જે જે હોય એટલે એને અનુકલ્પ કહેવામાં આવે છે ને એનું જ ફળ મળવું જોઈએ. ચાલો આ તો બધી ટૂંકમાં આ બધા તો વિવાદના વિષયો છે પણ જ્ઞેય ટૂંકમાં આત્મત્વેને જ્ઞેય અત્યંત અને આત્મરૂપે અને જ્ઞે કેવી રીતે એની આત્મરૂપે ઉપાસના કરવી જોઈએ. એટલે કહ્યું ને કે જો તારું ચિત્તમાં એટલી બધી એકાગ્રતા ન હોય કે તારા ચિત્તને તું નિર્વિશેષ બ્રહ્મમાં તું સ્થિર કરી શકે તો આ પ્રકારે સવિશેષ બ્રહ્મ છે એનું તું ધ્યાન કર. એટલા માટે આ ગ્રંથકાર કહે છે એ માટે સવિશેષ બ્રહ્મ છે અને એનું એના આગળ નિરૂપણ કરવામાં. તો અહીંયા એક વસ્તુ ગઈકાલે આ પહેલી પંક્તિમાં ક્ષત્રિયાન પ્રિયવ્રતાલયન ભૂવી આ પ્રિયવ્રતવાળી કોણ છે ગઈકાલે પ્રશ્ન પૂછવામાં આવ્યો. એટલે બધા આ ક્ષત્રિયો જે છે એને નિયંત્રણમાં રાખવાનું પ્રિયવ્રતનું નામ લેવાય. પ્રિયવ્રત જેવા ક્ષત્રિયો નિયંત્રણ કોણ રાખી શકે? તો પ્રિયવ્રત તો આગળ વાત તો થઈ કે એવું હજુ પડતું યાદ હતું કે ભાઈ આ ધ્રુવ જે છે એના તે બધી પરંપરા એના જ પૂર્વજોમાં તો વાત સાચી જ છે. પુત્તાને પાદના મોટાભાગનું નામ છે પ્રિયવ્રત એવો મનુના પુત્ર છે બે પુત્ર છે પ્રિયવ્રત અને ઉત્તાનપાદ. આ પ્રિયવ્રત એવો સમર્થ રાજા હતો કે એણે જોયું કે રોજ રાતે સૂર્ય છે ને પૃથ્વીની આસપાસ ફરે છે ને તો રાત્રે પીરવા જાય તો અંધારું થઈ અંધારું ના થવું જોઈએ કે છે. એ કહે છે કે આ સૂર્ય ભલે પીરી બાજુ જાય પણ અંધારું ના થવું જોઈએ. એટલે એની પાસે એક ચક્રી રથ હતો એક ચક્ર રથ અને એ સૂર્ય ઉલટી દિશામાં ફરે વૃષિની આસપાસ
રામ છે તો આમ એ ધરતા નહીં, એ અહીંયા આમ આવે તે વખતે એટલે અજવાળું થાય. એ સૂર્યથી ઉલટો ફરે, પેલો ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ છે. કોણ? આ પ્રિય રથ પોતાને કહ્યો એક ચક્રીય રથમાં. અને તેથી સૂર્ય પેલવાયું જાય એટલે આમ તો એ અંધારું, પણ એ હોય એટલે અજવાળું થાય. ટૂંકમાં 24 કલાક અજવાળું રહે એ પ્રકારની વ્યવસ્થા આ પ્રિય વ્રત હું કરેલું. હવે કેટલો વખત ચાલે, લાંબો વખત ચાલે, પછી એમણે એટલે આવો પ્રાકૃતિક રાજા દરેક વખતે જેટલી વાર એટલે રાઉન્ડ પણ દૂરનો દૂર જતો રહે યોગિક છે. એટલે આ પ્રિય વ્રતના પરાક્રમ આ પ્રકારે વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આપણે તો બધા નામે છે, ભાગવતમાં આવે છે, નથી આવું જવું નહીં. પણ એવા કે પરાક્રમી રાજા પ્રિય વ્રતનું નામ એવું આપણા માટે જાણીતું નથી. કેટલાય પરાક્રમી રાજાઓ થઈ ગયા ભાગવતમાં, કેટલા બધાનું વર્ણન કર્યું. આને આ પ્રિય વ્રતને આપણે ઉલ્લેખ કર્યો કે હવે અભિજાતનું સામર્થ્ય ધરાવનાર હતો, આટલો તેજસ્વી હતો સૂર્ય, એવો તેજસ્વી રાજા. સૂર્ય બધે જગતને પ્રકાશિત કરે એ પણ પ્રકાશિત કરી શકતો હતો. અને મારે શું તું એટલે તું આ બાજુ રહી છા, તું આમ ફરે તું આ બાજુ ફરી જાય એમ ખરે ને. હવે સૂર્ય ઉલટી ગતિ થઈ એને હવે ચક્કરો મારે ને 24 કલાક પ્રકાશમાં ધરાવ્યો એને, એને એવું લાગ્યું હવે લોકો ભાઈ ઊંઘે ક્યારે એ છે જે હોય તે એને તો અંધાર ના હોય એને જે તો અંધાર ના માણસ કરે શું છે અત્યારે દુનિયામાં પ્રદેશો છે એને 24 કલાક સૂર્યનો અસ્ત થતો જ નથી. જે નોર્વેને બધે જઈએ આપણે એટલે એમ કે ઉત્તર ધ્રુવ સુધી પહોંચી રહ્યો હતો, ત્યાં તે 12 વાગે પણ દિવસ જ હોય, ત્યાં 3 વાગ્યા સુધી ચાલતું હોય એ બધું હોય છે. એટલે જોવા માટે સારું છે, રહેવા માટે કે મને ભૂખ તો જોઈએ ને. હું સૂરજ હોય ને ઊંઘે જ ના આવે એવું કરે શું લોકો, એટલે ફરવા માટે સારું છે, રહેવા માટે હિન્દુસ્તાન સારું, ફરવા માટે બીજું સારું, રહેવા માટે હિન્દુસ્તાન સારું. આ પ્રકારે એસ સેતુ વિધરણા આજે વાક્ય અંશ છે એનું એમણે હવે પછીનું જે વાક્ય આવે છે આપણે પછીના ક્લાસથી જોઈશું. હરિ ઓમ શ્રી ગુરુભ્યો.